हेलो मित्रों, केम छो? मजामा ने घरशाला बुनियादी शिक्षण विभागनी यूट्यूब चैनल में हूँ वकाणी मीरा आप सर्वे ने आवकारू छू। मित्रों, आपणे छेले प्रकरण 9 केटला वखत ए भणता हता, एमां आजे मित्रों आजे आगळ भणवानुं छे। तमारे बधाए तमारी गणितनुं पाठ्यपुस्तक खुल्लुं राखवानुं छे, तो चालो आपणे भणीए। चालो मित्रों, तो तमे तमारा पाठ્યપુસ્તકમાં પાના નંબર 125 ખોલો। હવે એમાં ત્રીજું આપેલું છે, આપણે મહાવરામાં પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન ગયા લેક્ચરમાં ગયા વિડીયોમાં કર્યો હતો। હવે આજે પ્રશ્ન નંબર 3, રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા, દરેક પડીકામાં 4 બિસ્કિટ છે, રામુએ કેટલા બિસ્કિટ ખરીદ્યા? હવે જુઓ મિત્રો, આપણે આમાં હું તમને જેમ બોલું એમ તમારે બધાએ આમાં તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે। તો રામુએ છે 4 પડીકા બિસ્કિટ ખરીદ્યા, એ દરેક પડીકામાં 4 બિસ્કિટ છે, તો રામુને કુલ કેટલા બિસ્કિટ હોય એ આપણે શોધવાનું છે। તો લખો, 4 પડીકા ગુણ્યા 4 બિસ્કિટ, તો આપણને ટોટલ સંખ્યા મળે। ફરી વખત બોલું છું, લખો તો 4 પડીકા ગુણ્યા 4 બિસ્કિટ લખ્યું। ત્યાર પછી આગળ, ચોકે ચોકે કેટલા થાય? તો કે ચોકે ચોકે 16। તો રામુ પાસે જવાબ એનો છે 16 બિસ્કિટ। રામુ પાસે કુલ 16 બિસ્કિટ છે, રામુ પાસે કુલ 16 બિસ્કિટ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વર્ગખંડમાં 12 ડેસ્ક છે, દરેક ડેસ્કને 4 પાયા છે, ડેસ્કના કુલ કેટલા પાયા થાય? હવે જુઓ મિત્રો, વર્ગખંડમાં 12 ડેસ્ક છે અને એ બધાને 4 પાયા છે, તો કુલ કેટલા પાયા થાય? તો લખો, 12 ડેસ્ક ગુણ્યા 4 પાયા। 12 ડેસ્ક, પેન્સિલથી લખજો તમારા પાઠ્યપુસ્તકમાં, 12 ડેસ્ક ગુણ્યા 4 પાયા, તો 12 ચોક કેટલા થાય? તો કે 12 ચોક 48, તો જવાબ લખો 48 પાયા, જવાબ લખો 48 પાયા, ડેસ્કના કુલ 48 પાયા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, સબીહાએ 3 જોડી ફૂલ ખરીદ્યા, હવે જો સબીહાએ 3 જોડી ફૂલ ખરીદ્યા, દરેક જોડીમાં 4 ફૂલ છે, તેની પાસે કુલ કેટલા ફૂલ થયા? હવે જો ફૂલ છે 3 જોડી ખરીદ્યા અને એમાં દરેક જોડીમાં 4 છે, તો કુલ કેટલા ફૂલ થયા? તો આપણે ફરી પાછો ગુણાકાર કરવાનો આવે, તો લખો, હવે હું બોલું એમ, 3 જોડી ગુણ્યા 4 ફૂલ, 3 જોડી ગુણ્યા 4 ફૂલ બરાબર 12 ફૂલ, જવાબ આવે 12 ફૂલ, 3 ચોકને 12। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, રેલવેના એક ડબ્બાને 8 પૈડા છે, તો 6 ડબ્બાને કુલ કેટલા પૈડા થાય? જો રેલવેના એક ડબ્બામાં 8 પૈડા હોય, તો એવા 6 ડબ્બા, તો 8 એમ 6 વખત કેટલા થાય? તો લખો, જો તમે લખો તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી, હું બોલું છું, 6 ડબ્બા ગુણ્યા 8 પૈડા, 6 ડબ્બા ગુણ્યા 8 પૈડા, 6 8 થાય 48, એટલે જવાબ આવે 48 પૈડા, જવાબ આવે 48 પૈડા। ત્યાર પછી બાળમિત્રો પાના નંબર 126 પર જોઈએ, જો ચકલીઓ આપેલી છે, તો 2 કેટલી વખત છે? તો હવે 2 કેટલી વખત, એટલે મિત્રો આમાં તમને 2 એકાનો ઘડિયો આવડવો જોઈએ, તો તમને આ બધી જ ખાલી જગ્યા આવડે। તો જુઓ, ચકલીઓ આપેલી છે, એની નીચે કેસરી કલરનું બોક્સ છે, એમાં ખાલી જગ્યાઓ છે, એ હું વાંચું છું, તમે ધ્યાન આપજો। તો મિત્રો, 1 વખત 2 એટલે 2, અથવા 1 × 2 બરાબર 2, આખી લાઈન મેં વાંચી, તમે આંગળી ફેરવતા જજો। ત્યાર પછી બીજી લાઈન વાંચું છું, 2 વખત 2 એટલે 4, 2 × 2 કેટલા થાય? 4, 2 × 2 = 4, અથવા 2 × 2 = 4, 2 × 2 = 4।
त्यार पछी त्रीजी लाइन त्रण वखत बे, त्रण वखत बे एटले के छ एटले छ अथवा त्रण गुणिया बे बराबर छ। त्यार पछी चौथी लाइन जो चार वखत बे एटले केटला थाय तो कि चार दू के थाय चार दू आठ। तो खाली जगह हमें आपेली है ते पेन्सिल लखो आठ अथवा बे गुणिया चार गुणिया बे, चार गुणिया बे बराबर शू जवाब आए चार दू ने आठ। त्यार पछी पांच वखत बे एटले पांच वखत बे एटले के थाय तो पांच दू ने दस। तो खाली जगह में लखो दस अथवा पांच गुणिया बे बराबर केटलो जवाब आए पांच दू ने दस। त्यार पछी छठी लाइन जुओ छ वखत बे, छ वखत बे छ वखत ए बे 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 एम छ वखत आपणे लखवाना अने पछी एनो सरवाळो करवानो। तो जवाब केटलो आवे बार अथवा छ गुणिया बे बराबर बार, छ दूने बार। त्यार पछी खाली जग्या छे एमां लखो छ पछी केटला आवे तो के सात, सात वखत बे एटले के सात दू केटला थाय चौद। एटले पछीनी खाली जग्यामां लखो चौद अथवा पछी खाली जग्या छे एमां लखो सात गुणिया बे तो आपेला छे सात गुणिया बे बराबर सात दूने चौद। खाली जग्यामां लखो चौद। त्यार पछी खाली जग्याओ आपेली छे एकली तो एमां लखो आठ वखत बे, आठ वखत बे, आठ वखत बे एटले आठ दूने सोळ अथवा आठ गुणिया बे बराबर सोळ, आठ दूने सोळ। त्यार पछी आगळ नौ वखत बे, नौ वखत बे એટલે કે નવ દુને અઢાર, ખાલી જગ્યામાં લખો અઢાર અથવા નવ ગુણ્યા બે એટલે કે નવ દુને અઢાર, ખાલી જગ્યામાં લખજો અઢાર। ત્યાર પછી દસ વખત બે, દસ વખત બે એટલે કે વીસ, દસ દુને વીસ અથવા દસ ગુણ્યા બે બરાબર વીસ, દસ ગુણ્યા બે બરાબર વીસ થાય। મિત્રો આ પ્રશ્નમાં બે એકાનો ઘડ્યો છે એ તમારે વ્યવસ્થિત રીતે પાકો કરી લેવાનો અને શીખવાનો છે। તો ચાલો એક વખત આપણે બે એકાનો ઘડ્યો બોલી લઈએ। હું અહીંયાથી બે વખત બોલીશ, તમારે બધાએ શું કરવાનું કે આ ઘડ્યો છે એને બીજી વખત હું બોલું ત્યારે મારી સાથે સાથે બોલતું જવાનું છે। બે એકા બે બોલો, બે એકા બે, બે દૂ ચાર, બે દૂ ચાર, બે તેરી છ, બે તેરી છ, બે ચોક આઠ, બે ચોક આઠ, બે પંચા દસ, બે પંચા દસ, બે છક બાર, બે છક બાર, બે સત્તા ચૌદ, બે સત્તા ચૌદ, બે અઠા સોળ, બે અઠા સોળ, બે નવા અઢાર, બે નવા અઢાર, બે દાણ વીસ, બે દાણ વીસ। જો મિત્રો આ ઘડિયો છે તમારે ઘરે પણ વારંવાર બોલ્યા કરવાનો અને બે એકાનો ઘડિયો સરસ રીતે પાકો કરી લેવાનો છે। ત્યાર પછી મિત્રો આપણે પાના નંબર 127 ઉપર હું ભણાવું, તમે ધ્યાન આપજો। મારી સાથે કૂદકો, તરુ દેડકો એક વખત ત્રણ પગલાં કૂદે છે, તરુ કઈ કઈ સંખ્યા ઉપર કૂદતો કૂદતો જશે? જુઓ તરુ દેડકો છે ને એ ઉપર છે ને એ હું જો વાંચીને તમને સંભળાવું કે ત્રણ ત્રણ કૂદકા છે એ તરુ દેડકો છે એ કૂદવાનો છે। તો સૌથી પહેલો કૂદકો માર્યો એને જીરોથી ત્રણ ઉપર, પછી છ ઉપર કૂદકો માર્યો, પછી નવ ઉપર માર્યો, ત્યાર પછી બાર ઉપર માર્યો, ત્યાર પછી કૂદકો એણે પંદર ઉપર માર્યો, અને ત્યાર પછી કૂદકો ક્યાં જશે એનો? તો કે પંદર પછી ત્રણ ગણવાના, સોળ સત્તર ને અઢાર ઉપર કૂદકો માર્યો, અઢાર પછી ક્યાં જશે કૂદકો એનો? એકવીસ ઉપર, અને એકવીસ પછી તરુનો કૂદકો ક્યાં જશે? તો કે ચોવીસ, એકવીસ પછી ચોવીસ પર,
અને 24 પછી ક્યાં જશે 27 પર, અને 27 પછી ક્યાં જશે 30 પર. તો આવી રીતે તરુ આગળ ને આગળ ત્રણ ત્રણ કૂદકા માર્યા કરે અને અસંખ્ય સંખ્યાઓમાં આગળ ને આગળ ચાલ્યા કરે. મિત્રો, તો હવે આમાં ટૂંકમાં એમ સમજાવવામાં આવ્યું છે, ત્રણ એકાનો ઘડીઓ તમારે પાકો કરવાનો છે. તો તમને આ બધી ખાલી આજે આપ્યું છે એમાં ચોરસમાં જવાબો જે વ્હાઇટ ખાનામાં લખવાના છે એ તમને ત્રણ એકાનો ઘડીઓ આવડે તો જ આવડે. તો ચાલો હું અહીંયાથી બોલતી જાઉં અને તમારે બધા એ લખવાનું છે. 1 × 3 = 1 × 3 પહેલામાં લખો જવાબ 3, ત્યાર પછી 2 × 3 એટલે કેટલા થાય, તો કે 2 × 3 એટલે 2 × 3 = 6. પછીનામાં 2 × 3 છે ત્યાં જવાબ લખો 6. ત્યાર પછી 3 × 3 એટલે 3 × 9 જવાબ લખો 9. ત્યાર પછી 4 × 3 = 12. આગળ 5 × 3 = 15. 5 × 3 = 15. ત્યાર પછી 6 × 3 = 18. 6 × 3 = 18 જવાબ લખો 18. 7 × 3 = 21. 7 × 3 = 21. ત્યાર પછી 8 × 3 = 24. 8 × 3 = 24. ત્યાર પછી નીચે છે 9 × 3 = 27. 9 × 3 = 27. 9 × 3 આપ્યા છે ત્યાં નીચે જવાબ લખવાનો 27. ત્યાર પછી 10 × 3 10 × 3 = 30. 10 × 3 = 30. ત્યાર પછી 11 × 3 એટલે 33. 11 × 3 = 33. ત્યાર પછી 12 × 3 12 × 3 = 36. જવાબ લખો 36. ત્યાર પછી 13 × 3 એટલે 13 × 3 = 39. જવાબ લખો 39. ત્યાર પછી 14 × 3 એટલે કે 14 × 3 = 42. જવાબ લખો 14 × 3 = 42. સીધો જવાબ 42 જ લખવાનો. ત્યાર પછી 15 × 3 એટલે કે 15 × 3 = 45. જવાબ લખો 45. તો મિત્રો, આપણે આમાં છે એ ત્રણ એકાનો ઘડીઓ છે એ હું અહીંયાથી બોલાવું. 2 એકાનો ઘડીઓ આપણે જેમ બોલ્યા એવી રીતે 3 એકાનો ઘડીઓ આપણે બોલીએ. તમારે પણ મારી સાથે સાથે બોલવાનું છે. તો ઘડીઓ બોલવા માટે તૈયાર છો ને? ચાલો. 3 × 3 3 × 3 3 × 2 = 6 3 × 2 = 6 3 × 3 = 9 3 × 3 = 9 3 × 4 = 12 3 × 4 = 12 3 × 5 = 15 3 × 5 = 15 3 × 6 = 18 3 × 6 = 18 3 × 7 = 21 3 × 7 = 21 3 × 8 = 24 3 × 8 = 24 3 × 9 = 27 3 × 9 = 27 3 × 8 = 30 3 × 8 = 30. મિત્રો, તમારે વારંવાર છે 3 એકાનો ઘડીઓ બોલતો જવાનો, લખતો જવાનો અને પાકું કરી લેવાનું છે. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળ પછી ભણાવીશું આગળના વિડીયોમાં. થેન્ક યુ.